ત્યારે આપણો સમગ્ર દેશ અને આપણું ગુજરાત રાજ્ય કોરોના વાયરસની મહામારી સામે ખૂબ મોટી લડત આપી રહ્યું છે. સમગ્ર દેશમાં એક મહિના કરતાં વધુ સમયથી લોકડાઉન અમલમાં છે. આખા દેશના બધા જ વેપાર ધંધા, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર, સર્વિસ સેક્ટર, ટુરિઝમ, મનોરંજન ક્ષેત્ર, પેટ્રોલ પંપો વગેરે મોટા પ્રમાણમાં બંધ છે. કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન કે વાહનોની અવર જવર પણ મોટા પ્રમાણમાં થતી નથી. આવા સંજોગોની અંદર આપણા ગુજરાત રાજ્યમાં સ્વાભાવિક રીતે જ વેપાર ધંધા, ઉદ્યોગ વગેરે બંધ હોવાથી, લાખો દુકાનો વગેરે બંધ હોવાથી હોટલો, ટ્રાન્સપોર્ટેશન, થિયેટરો આ બધું પણ બંધ હોવાના કારણે રાજ્ય સરકારને જે આવક મળે છે એ વેરાકીય આવકમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. જીએસટીની આવક પણ રાજ્ય સરકારની લગભગ બંધ જેવી થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલની વેચાણમાંથી થતી વેટની આવક પણ લગભગ બંધ જેવી છે. રાજ્યની આર્થિક પરિસ્થિતિ આપણે ખૂબ મહેનતથી, ખૂબ આયોજનબદ્ધ રીતે સંભાળી રહ્યા છીએ, ત્યારે સ્વાભાવિક રાજ્યની બધી જ આવકમાં મોટો કાપ આવ્યા છતાં પણ ગુજરાત સરકારનો, અમારું નાણાં વિભાગનું કામ જે છે કે રાજ્યના તમામ કર્મચારીઓ અને તમામ પેન્શનર ભાઈ બહેનોને, વડીલોને બધાનો પગાર નિયમિત રીતે ચૂકવવો અને પેન્શનરોનું પેન્શન પણ નિયમિત થાય તે માટે પ્રયત્ન કરવા. મને આનંદ છે કે રાજ્યની આવકમાં ખૂબ મોટો ઘટાડો થયો હોવા છતાં અમારા નાણાં વિભાગની કાર્યક્ષમતાના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે રાજ્યના નાણામંત્રી તરીકે મને જાહેર કરતા આનંદ થાય છે કે એપ્રિલ મહિનો જ્યારે પૂર્ણ થવા તરફ છે ત્યારે એપ્રિલ મહિનાનો પૂરેપૂરો સંપૂર્ણ પગાર રાજ્યના 5,28,000 કર્મચારી ભાઈ બહેનો, કે જેમાં પંચાયતના કર્મચારીઓ પણ આવી જાય એવા તમામ 5,28,000 સરકારી કર્મચારીઓનો જે માસિક પગાર દર મહિને 2,600 કરોડ રૂપિયા થાય છે તે સંપૂર્ણ રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ નિયમિત રીતે જે પગાર ચૂકવીએ છીએ એ જ રીતે ચૂકવવાનો અમે નિર્ણય કર્યો છે. એવી જ રીતે રાજ્યના જે 4,57,000 પેન્શનર ભાઈ બહેનો છે, આ 4,57,000 પેન્શનરોને પણ જે પેન્શન ચૂકવવામાં આવે છે એ પણ દર મહિને 1,400 કરોડ રૂપિયા જેવું માતબર રકમનું થાય છે. એટલે એમને પણ પેન્શન ચૂકવવું એ પણ જરૂરી છે. એટલે આજે અમારા નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને સચિવશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી રાજ્ય સરકાર તરફથી રાજ્યના 5,28,000 સરકારી કર્મચારીઓ અને 4,57,000 પેન્શનરો એ બંનેનો થઈ કુલ માસિક દર મહિને જે રૂપિયા 4,000 કરોડની જંગી રકમનો પગાર અને પેન્શનનો જે ખર્ચ આવે છે એ પગાર અને પેન્શન ચૂકવવાનો અમે નિર્ણય કર્યો છે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે કોરોના સામેની લડાઈમાં સરકારના દરેક વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ખડેપગે રહી
જ્યાં જ્યાં સરકાર સૂચન કરે, જ્યાં જ્યાં સરકારને જરૂરિયાત હોય, જ્યાં જ્યાં નાગરિકોને પ્રજાજનોને જરૂરિયાત હોય, એ બધા જ વિભાગો આજે ખડે પગે રહી અને ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે. અમારો આરોગ્ય વિભાગ હોય, આપણો પોલીસ વિભાગ હોય, મહેસૂલ વિભાગ હોય, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હોય કે સરકારના કોઈ પણ કર્મચારી અધિકારીઓ હોય, એમને સરકારે જે જે કામગીરી જવાબદારી સોંપી છે એ બધા જ કર્મચારીઓ પોતાની જાતને જોખમમાં મૂકીને પણ, કોરોના વાયરસથી બચીને પણ અત્યારે ગુજરાતની 6,30,00,000 જનતાની સેવા કરી રહ્યા છે. હું તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું, એમને બિરદાવું છું, અને સાથે સાથે ગુજરાતની જનતા પણ અમારી જે સરકાર છે એની તરફ જે અપેક્ષા રાખી રહી છે કે આપણા ગુજરાત રાજ્યને કોરોનાની મહાબીમારીમાંથી ઝડપથી મુક્ત કરવું, રોગોની સંખ્યા અટકાવવી, સંક્રમણ અટકાવવું, એમાં પ્રજા નાગરિકો પણ પોતાના વેપાર ધંધા ખેતીવાડી દુકાનો નાના મોટા વ્યવસાય બધું જ બંધ રાખીને ગરીબ માણસથી માંડીને દરેક વર્ગના લોકો જે પોતે પણ સહયોગ આપી રહ્યા છે, પોતાની રોજીરોટી ધંધો વ્યવસાય જતો કરીને પણ જે નાગરિકો પ્રજાજનો ગુજરાત સરકારને જે સહયોગ આપી રહ્યા છે, અમારા આરોગ્ય વિભાગને જે સહયોગ આપી રહ્યા છે, એ માટે બધા જ નાગરિકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. પહેલી મે આપણો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે એટલે સ્વાભાવિક